વિભાગ પ્રમાણે પહેલો વિભાગ છે એની અંદર આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં અસતત વિકાસ વિકાસ છે એક બહુપરમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું એમાં ટોડેરો ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી એમાં સાટા પ્રથા વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ હતી એમાં સ્પેન બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કર્યા હતા એમાં રાજકૃષ્ણ સમિતિ વર્ષ 2014-15ના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવવા લોકોનું પ્રમાણ કેટલું હતું એમની અંદર આવશે 49%. ટચુકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે એમાં 25 લાખ. વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું એમાં 24.3. વીજળી ઉત્પાદનનું ક્યુ માધ્યમ પ્રદૂષણ ફેલાવવામાં થર્મલ પાવર છે એ આવશે. ભારત સરકારના કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે એમાં 4.4%. પછી વિભાગ ડી પહેલાં જોઈ લઈએ બરાબર. જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો સમજાવવાના છે તો 3 મુખ્ય પાયાના ઘટકો છે એમાં શિક્ષણનું પ્રમાણ પહેલો ઘટક, બીજું અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. આ 3 ઘટક છે જોઈ લેજો. ત્યાર પછી સાટા પદ્ધતિની મર્યાદાઓ જણાવવાની છે. તેમાં પહેલી છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, બીજું છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, ત્રીજું છે મૂલ્યના માપનની મુશ્કેલી, પછી છે રિઝર્વ બેંકના નાણાકીય કાર્યો સમજાવવાના કહીએ. એમાં આરબીઆઈના નાણાકીય કાર્યો છે એમાં પહેલું આવશે ચલણ બહાર પાડવાનું, પછી બીજું છે સરકારની બેંક તરીકે, ત્રીજું છે બેંકોની બેંક અને બેંકના અંતિમ સહાયકનું કાર્ય, ચોથું છે શાખા નિયમનની કામગીરી, પાંચમું છે વિદેશી હુંડિયામણની જાળવણી. પછી છે બેંક રેટ વિશે ટૂંક નોંધ લખો. ત્યાર પછી છે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે એ વિધાન સમજાવો. પછી છે વસ્તી નિયંત્રણના ઉપાયો સમજાવો. તેમાં પહેલાં વસ્તી વૃદ્ધિની પ્રસ્તાવના છે, પછી વસ્તી નિયંત્રણના ઉપાયો એમાં પગલાંમાં પહેલું આવશે લોક શિક્ષણ અને જાગૃતિ, બીજું છે કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા, ત્રીજું છે મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો, ચોથું છે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો, પાંચમું છે તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. પછીનો પ્રશ્ન છે કૃષિ ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે વિધાન સમજાવો. પછી છે તફાવત આપો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશ વેપાર. પછી છે વિદેશ વેપાર માટેના કારણો જણાવો એમાં આવશે પહેલું દેશના ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત, બીજું છે ઉત્પાદન ખર્ચ, ત્યાર પછી નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ લખો એમાં પહેલું આવશે રોજગારી સર્જન, બીજું છે ઉત્પાદન વૃદ્ધિ, ત્રીજું છે ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ, ચોથું છે નિકાસો, પાંચમું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, છઠ્ઠું છે વિદેશ હુંડિયામણની બચત, સાતમું છે સમયનો ટૂંકો ગાળો, આઠમું છે સમતોલ પ્રાદેશિક વિકાસ, નવમું છે વિકેન્દ્રીકરણ, દસમું છે ઊંચો વિકાસ દર,
ને બાકીના અન્યમાં આવશે. ત્યાર પછી છે સ્થળાંતરની નકારાત્મક અસરો છે એ જણાવવાની છે. એમાં પ્રસ્તાવના છે. પછી સ્થળાંતરની નકારાત્મક અસરોમાં પહેલું આવશે અનિયંત્રિત શહેરીકરણ, બીજું છે માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ, ત્રીજું છે પ્રદૂષણની સમસ્યા, ચોથું છે સામાજિક દૂષણો. ત્યાર પછી છે શહેરીકરણની હકારાત્મક અસરો ચર્ચો, તેમાં પહેલાં પ્રસ્તાવના, પછી શહેરીકરણની હકારાત્મક અસરો એટલે કે ફાયદા. એમાં પહેલું આવશે માળખાકીય સુવિધાઓમાં વધારો, બીજું ગરીબીમાં ઘટાડો, ત્રીજું સાંસ્કૃતિક વિકાસ, ચોથું અત્યાધુનિક આરોગ્યની સેવાઓ, પાંચમું સામાજિક અસર આધુનિક વિચારસરણી, છઠ્ઠું ઊંચું જીવનધોરણ. ત્યાર પછીનો વિભાગ છે ઈ વિભાગ જોઈ લઈએ. બરાબર, 44-48ના જે પ્રશ્નો છે 5 માર્કના. એ આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો આકૃતિના આલેખના પ્રકારની પસંદગીને રજૂઆત પહેલું થશે. બીજું છે આકૃતિ કે આલેખમાં સ્પષ્ટતા. ત્રીજું છે ચોક્કસ સ્કેલમાપ. ચોથું છે બંને ધરીની વિગતો. પાંચમું છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. છઠ્ઠું છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. ત્યાર પછી ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરો. એમાં પહેલાં પ્રસ્તાવના, પછી એની અંદરના મુદ્દાઓ છે. એમાં પહેલો આવશે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. બીજું છે નાના પાયાના ઉદ્યોગનો વિકાસ. ત્રીજું છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. ચોથું છે યોગ્ય કરનીતિનો ઉપયોગ. પાંચમું છે માનવ મૂડીરોકાણમાં વધારો. છઠ્ઠું વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાનું વેચાણ. સાતમું છે રોજગારલક્ષી કાર્યક્રમ. એની અંદર પાછો એ છે સંકલિત ગ્રામ્ય વિકાસ કાર્યક્રમ. બી છે વેતનયુક્ત રોજગારી કાર્યક્રમ. સી છે પ્રધાનમંત્રી રોજગાર યોજના. ડી છે રાષ્ટ્રીય રોજગારી બાંયધરી કાનૂન 2005 NREGA. ત્યાર પછીનો પ્રશ્ન છે ગરીબીનો અર્થ આપી ગરીબીના નિર્દેશકો સમજાવો. તો ગરીબીનો અર્થ પછી ગરીબીના નિર્દેશકોમાં મુદ્દા છે પહેલું નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. બીજું છે કુપોષણનું પ્રમાણ. ત્રીજું છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર. ચોથું છે તબીબી સગવડો. પાંચમું છે પીવાનું પાણી. છઠ્ઠું છે શૌચાલયની સુવિધા. સાતમું છે રહેઠાણ. આઠમું છે વીજળીનો વપરાશ. નવમું છે શિક્ષણ. દસમું આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. અગિયારમું છે બેરોજગારીનો ઊંચો દર. ત્યાર પછી મૃત્યુદરનો અર્થ આપી નીચા મૃત્યુદરના કારણો જણાવવાના છે. તો નીચા મૃત્યુદરના કારણો જોઈ લઈએ. પહેલું છે જીવન ધોરણમાં સુધારો. બીજું રોગચાળા પર નિયંત્રણ. ત્રીજું દુષ્કાળ પર અંકુશ. ચોથું કુદરતી આપત્તિઓ અને ઝડપી વાહન વ્યવહાર. પાંચમું આરોગ્ય વિષયક વધતી સગવડો. ત્યાર પછી કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો ચર્ચો. તો મુખ્ય કારણોમાં સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. સંસ્થાકીય પરિબળોની અંદર જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. બીજું છે ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું છે અન્ય પરિબળો. અન્ય પરિબળોમાં વસ્તીનું ભારણ, આર્થિક આયોજનનો અભાવ,
પછીનો પ્રશ્ન છે, ભારતમાં 1966 દરમિયાન અપનાવેલ આધુનિક ખેતીના અભિગમની વિસ્તૃત ચર્ચા કરો. તો એમાં પહેલું આવશે પાકની ફેરબદલી, બીજું છે પાક સંરક્ષણ, ત્રીજું છે કૃષિ સંશોધન. ત્યાર પછી નીચે આપેલા આંકડાકીય માહિતીને સ્તંભાલેખ એટલે કે સ્તંભાકૃતિમાં રજૂ કરી એનું વિશ્લેષણ છે એ કરવાનું છે. દેશ પ્રમાણે આપેલા છે, જે રાષ્ટ્રીય આવકની વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર દર્શાવે છે 2014 પ્રમાણે. અંધજન વિદ્યાર્થી માટે સૂચના, અંધજન વિદ્યાર્થીને માત્ર વિશ્લેષણ કરવું. તો પ્રમાણમાપ એક્સ અક્ષ ઉપર દેશ અને વાય અક્ષ ઉપર રાષ્ટ્રીય આવકની વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર, એક સેમી બરાબર 1%. તો રાષ્ટ્રીય આવક વાર્ષિક વૃદ્ધિ દર છે 1-8, અને નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ભારત અને પાકિસ્તાન પ્રમાણે એક્સ અક્ષ ઉપર તમને 5-5 સ્તંભાલેખ જોવા મળે છે. એનું વિશ્લેષણ કરીએ, બરાબર. પછી વિભાગ સી પ્રમાણે ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો છે એ જણાવવાના છે. વિભાગ સીનો પ્રશ્ન છે. પછી નાણાંના પ્રકારો છે એ જણાવવાના છે. 6 નાણાંના પ્રકાર છે. રેપો રેટ અને રિઝર્વ રેપો રેટનો અર્થ સમજાવવાનો, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત આપવાનો છે. પછી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન NREGA ટૂંકમાં લખવાનું છે. પછી સાપેક્ષ ગરીબીનો ખ્યાલ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવવાનો. પછી ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે તેનું વિધાન સમજાવો. પછી પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ સમજાવો. 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? ઉત્પાદક અને અનઉત્પાદક વસ્તી એટલે શું? વેપાર તુલા અને લેણદેણ તુલા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. હુંડિયામણ દર વિશે ટૂંકમાં સમજાવો. મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના પ્રકારના માત્ર નામ જણાવો. 2001ની વસ્તી ગણતરી મુજબ નગરની વ્યાખ્યા આપો. વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? 4 રીત. આકર્ષણ સ્થાનાંતર કોને કહેવાય? ત્યાર પછી વિભાગ બીની વાત કરીએ. 11-20 પ્રશ્નો. માથાદીઠ આવક એટલે શું? ફુગાવો એટલે શું? નાણાંનો અર્થ આપો. IRDPનું પૂરું નામ જણાવો. ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. ડ્રેન ઓફ બ્રેઇનનો અર્થ, વર્તમાનમાં બુદ્ધિનો એકતરફી પ્રવાહ ભારતમાંથી વિદેશ તરફનો જોવા મળે છે તેને. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાના હેતુ જણાવો. ગ્રામ્ય વિસ્તારમાં 24/7 સતત વીજળીનું સેવા પૂરી પાડવી. રોકડિયા પાકનો અર્થ, અનાજેતર પાક જેમ કે તેલીબિયા, મગફળી, તલ, એરંડો, શેરડી, રબર વગેરે પાકોને રોકડિયા પાક કહેવાય. વિદેશ વ્યાપારમાં ક્યુ ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે? નિયોજન શક્તિ, નિયોજક. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? એવો વિસ્તાર કે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય. વિકાસલક્ષી સ્થાનાંતર કોને કહેવાય? પર્યાવરણીય પરિબળોમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થાનાંતરને વિકાસલક્ષી સ્થાનાંતર કહે છે. તો આ હતા ધોરણ 12 ઇકોનોમિક્સના ક્વેશ્ચન આન્સર.
પેપર સોલ્યુશનનો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, બધા વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને પ્રશ્ન જવાબ એ જોઈ લે, બરાબર કયા પ્રકારના પ્રશ્નના જવાબો આવે છે એ પણ જોઈ લે. તો આ વિડીયોસ દ્વારા સતત તમારું જ્ઞાન વધશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા, અને બીજાને આ વિડીયો શેર જરૂરથી કરી દેજો, જેથી એ લોકો પણ વિડીયો જોઈ અને એનું પ્રશ્ન સાચા છે ખોટા છે એ પ્રમાણે જોઈ લે, બરાબર. તો આવા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ, ટેક કેર.